નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9મા ધોરણની અંદર પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો એના વિશે અભ્યાસ કરવાના છીએ. હવે આ જે પ્રકરણ છે એના વિશે તમે અગાઉના ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો, છતાં થોડીક વધુ વિગતો સાથે આપણે અહીંયા એનો અભ્યાસ કરીશું. તો અંગ્રેજો ભારતની અંદર કયા હેતુથી આવ્યા હતા એ ખબર છે તમને, ભાઈ વેપાર કરવા માટે આવ્યા હતા, બરાબર. અને આવીને પછી એમણે ભારતની રાજકીય પરિસ્થિતિ જોઈ, રાજાઓ જે અંદરોઅંદર વિસ્તાર વધારવા માટે, એકબીજાના રાજ્યોને પડાવવા માટે જે ઝઘડતા હતા, એ એમની જે રાજકીય ખટપટો હતી, એમની આંતરિક નબળાઈઓ હતી રાજાઓની, તો એ બધાનો લાભ કોણે લીધો? અંગ્રેજોએ. તમને પેલી બે બિલાડીની ને વાનરની વાર્તા તો યાદ જ છે કે બે બિલાડી જે રોટલા માટે ઝઘડે છે, કોણ ખાવી જાય છે? વાંદરો. એવી જ અહીંયા પરિસ્થિતિ થઈ કે રાજાઓ અંદરોઅંદર પોતાના સામ્રાજ્યને વધારવા માટે લડતા હતા, એ જોઈને એનો લાભ હતો એ અંગ્રેજોએ લીધો. અને એમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757ની અંદર બંગાળની અંદર પગ પેસારો કર્યો. આપણે અગાઉ જે પ્લાસીનું યુદ્ધ હતું 1757નું, એ વળી ગયા, એની અંદર અંગ્રેજોની જીત થઈ હતી, બરાબર. એટલે આ સૌથી પહેલી એમની જીત, અને બંગાળની અંદર એમણે સૌથી પહેલાં પગ પેસારો કર્યો. કારણ કે એ સમયે જે બંગાળ પ્રાંત હતો ને, એ મોટો પ્રાંત હતો. આજના જે બંગાળ, બિહાર ને ઓરિસ્સા, એ ત્રણેય એની અંદર સમાયેલા હતા, ત્રણેય રાજ્યો એક હતા. એટલે આ સૌથી મોટા પ્રદેશની અંદરથી શરૂઆત એમણે ત્યાંથી એ કરી શાસનની, ત્યાં એમણે સૌથી પહેલાં પગ પેસારો કર્યો. હવે 1757થી જે 1857નો સમયગાળો, એટલે કે 100 વર્ષ, પૂરા 100 વર્ષ, 1857નો જે વિપ્લવ થયો, તો આ 1757થી 1857ના 100 વર્ષના સમયની અંદર એ અંગ્રેજોએ સમગ્ર ભારત ઉપર એ પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. અને એ એમનું આધિપત્ય જળવાઈ રહે એ માટે એમણે ભારતની અંદર મજબૂત વહીવટી માળખું જે હતું એ ધીરે ધીરે એને વિકસાવ્યું. અને અંગ્રેજોએ સ્થાપેલા જે વહીવટી માળખા દ્વારા એ દેશની અંદર સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું એ ન્યાયતંત્ર અમલમાં આવ્યું. અને આ રીતે ભારતની અંદર એમણે આ પ્રમાણે ધીરે ધીરે એમનો વહીવટ હતો એ મજબૂત કર્યો. હવે ભારતમાં રહેનારા જે અંગ્રેજો હતા, એમણે સૌથી વધુ લાભ આ વહીવટી માળખા દ્વારા, એ સૌથી વધારે લાભ ઇંગ્લેન્ડને થાય એવા એવી વ્યવસ્થા કરેલી. અને આ રીતે અંગ્રેજોએ ભારતના ભોગે એ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી અને ભારતનું સૌથી વધુ એ આર્થિક શોષણ કર્યું હતું. હવે 1857ના જે વિપ્લવની વાત છે, 1857ના સંગ્રામની આપણે વાત કરીએ છીએ, એ આખી બધી જ માહિતી, એના કારણો, પરિણામો, વિપ્લવ શા માટે નિષ્ફળ ગયો, વિપ્લવની અંદર કોણ કોણ જોડાયું હતું, એ બધી બાબતો તમે અગાઉના ધોરણની અંદર બહુ સારી રીતે ભણીને આવ્યા છો, છતાં અહીંયા એક પૂરતી નજર આપણે જોઈ લઈએ. તો ભારતમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, પછી સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળો, આ બધા જ એની અંદર એ જવાબદાર હતા. તાત્કાલિક પરિબળ, અને તાત્કાલિક પરિબળની અંદર લશ્કરમાં આવેલી જે એનફિલ્ડ રાઇફલ હતી, એ આ વિપ્લવ થવાનું, આ સંગ્રામ થવાનું તાત્કાલિક કારણ હતું. સંગ્રામની અંદર પ્રથમ શહીદ કોણ થયો હતો? તો મંગલ પાંડે, બરાબર. આ સંગ્રામની અંદર જોડાયેલા જે રાજાઓ હતા એની અંદર તાત્યા ટોપે, પછી નાના સાહેબ, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, આ બધા એ સંગ્રામકારીઓ એ 1857ના વિપ્લવની અંદર સામેલ હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ રાજના શાસનની શરૂઆત થઈ. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનું શાસન જે હતું એનો અહીંયા અંત આવે છે. અને બ્રિટિશ તાજ, એટલે કે રાણી જે વિક્ટોરિયાનો ઢંઢેરો છે, એમનો જે વહીવટ, એમનું લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિઓની અંદર બદલાવ, એ વગેરે બાબતોનો એ સમાવેશ એની અંદર કરી શકાય.
1857 નો સંગ્રામ નિષ્ફળ જવા માટેના કારણો તમને ખબર છે કે વિપ્લવ જે નિર્ધારિત સમય હતો એ સમય કરતા વહેલી એની શરૂઆત થઈ ગઈ હતી. પછી જે નેતાઓ હતા એની અંદર કેન્દ્રીય નેતાગીરીની ઉણપ હતી, અપૂરતા અને પછાત શસ્ત્રો, આપણી પાસે અંગ્રેજો જેવા એવી આધુનિક શસ્ત્રો પણ નહોતા, એટલા માટે આપણે નિષ્ફળ ગયેલા. તો ત્યાર પછી સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાનો અંગત સ્વાર્થ અને એને વધારે પ્રાધાન્ય હતું. તો આ બધા કારણોને લીધે એ 1857નો જે વિપ્લવ હતો એ નિષ્ફળ ગયો હતો. તો આ બધી બાબતો મેં તમને અગાઉ પણ કહ્યું કે તમે 8મા ધોરણની અંદર આ બધા મુદ્દાઓ ભણીને આવે છે. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે જોઈએ તો બહિષ્કાર અને સ્વદેશીની ચળવળ. તો આ રાષ્ટ્રીય ચળવળોની અંદર આ બે જે ચળવળો છે એ ખૂબ જ મહત્ત્વના બનાવો છે. હવે આ ચળવળો શાના અનુસંધાનમાં શરૂ થઈ? તો 1905માં લોર્ડ કર્ઝને એ બંગાળના ભાગલા પાડ્યા અને આ ભાગલા માટે એણે શું કારણ આપ્યું કે બંગાળ પ્રાંત એ મોટો છે એટલે વહીવટી કાર્યક્ષમતા લાવવા માટે એણે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા બે ભાગ પાડ્યા છે. પણ પ્રજાને આ માન્ય નહોતું, કારણ કે અંગ્રેજોએ તો આ જે કહે છે એ હેતુથી બંગાળના ભાગલા નહોતા પાડ્યા. એમણે તો 1857માં જોયું હતું કે ભાઈ બધી જ પ્રજા, હિન્દુ મુસ્લિમ કે અન્ય કોઈ પણ જાતિ હોય, બધા એક થઈને જે અંગ્રેજો સામે લડ્યા હતા એ બાબતનો એમને ખબર હતી કે આ બધી પ્રજાને એક થવા દેવાની નથી, એટલા માટે એમણે બંગાળના ભાગલા પાડ્યા હતા, હિન્દુ અને મુસ્લિમ પ્રજાને અલગ કરવાના હેતુથી. એટલે આ જે બંગાળના ભાગલા હતા એનો એ વિરોધ કરવા થયો હતો. હવે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ ત્યાં શરૂ થયો. એ બંગાળના ભાગલા પડ્યા 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. એ દિવસને બંગાળની અંદર એ રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવ્યો. કેમ? કારણ કે કોઈને પણ આ ભાગલા મંજૂર હતા નહીં અને તે દિવસે તમામ વિદેશી માલનું જે હતો એનો બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. આ બે આંદોલનો, બહિષ્કાર અને સ્વદેશીનું જે આંદોલનો હતા એ ક્યારે શરૂ થયા? તો આ બંગાળના ભાગલાના અનુસંધાનની અંદર. એ દિવસને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો અને નક્કી કર્યું કે આપણે કોઈ પણ વિદેશી વસ્તુને વાપરવાની નથી અને આપણા દેશની અંદર તૈયાર થતો જે માલ હોય, જે વસ્તુ હોય એ વધુ પ્રમાણની અંદર એનો ઉપયોગ કરવાનું. બંગાળી પ્રજા માત્ર જ નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા માટે આ વિભાજન કરાયું છે. એટલા બંગાળના લોકો નહીં, આખા દેશના લોકોને એવું લાગ્યું કે ભાઈ આ બંગાળના ભાગલા કેમ પાડ્યા છે, શા માટે પાડ્યા છે? તો આ બધા એક થયા છે એને રોકવા માટે. તે દિવસે સમગ્ર બંગાળની અંદર હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી અને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. તો બીજો અમે એક જ છીએ, તમે ગમે તેટલું વિભાજન કરશો, ગમે તેવા અમને છૂટા પાડવાના પ્રયાસો કરશો પણ અમે અલગ નથી. એટલે હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી અને એમની શક્તિ, એમની તાકાતનો પરચો અંગ્રેજોને કરાવ્યો. આ આંદોલનના મહત્વના ત્રણ લક્ષણો કયા? ત્રણ લક્ષણો એમાં પહેલું છે સ્વદેશી અપનાવવું, પછી વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. તો આ ત્રણ બાબતો એ આની અંદર મુખ્ય બાબતો કહી શકાય. હવે આ જે રાષ્ટ્રીય આંદોલન, જે આ સ્વદેશી આંદોલન થયું તો એનાથી દેશને તો લાભ થયો જ, કારણ કે આપણી વસ્તુઓ અત્યાર સુધી લોકોને વિદેશી માલનું જ આકર્ષણ હતું, ઇંગ્લેન્ડથી આવતી વસ્તુઓ જ વધુ વેચાતી હતી અને બધો નફો ઇંગ્લેન્ડમાં જતો હતો, આપણે જાણતા હતા, છતાં પણ આકર્ષણના કારણે જ અને આપણા દેશની વસ્તુ નહોતી વેચાતી. તો એનાથી સૌથી વધુ લાભ એ ભારતને થયો અને વિદેશી માલના બહિષ્કારને પરિણામે શું થયું? તો ઇંગ્લેન્ડનો જે વેપાર હતો એ વેપાર ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો અને જે માન્ચેસ્ટરથી આવતું જે કાપડ હતું એ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા જે ખાંડ છે, પછી બિસ્કિટ છે, સિગારેટ છે, તમાકુ છે વગેરેની આયાતો પણ ઘટી ગઈ અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો આ જુવાળ એકલા બંગાળ પૂરતો સીમિત નહોતો પણ બીજા રાજ્યો એટલે કે પંજાબ,
ઉત્તર પ્રદેશ, પછી મધ્ય પ્રદેશ, મુંબઈ, મદ્રાસ, આ બધા રાજ્યોની અંદર, આ બધા પ્રદેશોની અંદર પણ આ લડતના એ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. અને આ પડઘો અહીંયા તો આપણા દેશમાં તો ઠીક છે, પણ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર તો એટલો બધો જબરજસ્ત એનો પડઘો પડ્યો કે આ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષના સમયમાં, એટલે કે 1905માં બંગાળના ભાગલા પડ્યા હતા એ 1911ની અંદર, ઈસવીસન 1911ની સાલમાં આ બંગાળના ભાગલા એ આ અંગ્રેજો શું કરવા પડ્યા, રદ કરવા પડ્યા. હિન્દવાસીઓની આ એક યાદગાર વિજય, એમની સંગઠન શક્તિનો આ પહેલો વિજય હતો અને અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી આ નવી ચેતનાનો એ નોંધપાત્ર વિજય હતો એવું ચોક્કસ કહી શકીએ. તો આપણે બહિષ્કાર અને સ્વદેશીની ચળવળ શું હતી એની વાત કરી. હવે 1906ની જે ખિલાફત ચળવળ છે એની વાત કરીએ. તો અંગ્રેજોએ ભાગલાપાડોને રાજકારણની નીતિ અપનાવી અને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભો કરવા માગતા હતા. આપણને ખબર છે કે ભાઈ બે પ્રજાને એક થવા જ નહોતી દેવાની, એટલા માટે તો બંગાળના ભાગલા પડ્યા હતા. એટલે એ સમયના વાઇસરોય હતા જ્યારે આ સ્વદેશીનોને ચળવળ ચાલતી હતી અને બંગાળના ભાગલા પડ્યા, અને એ સમયે લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર હતા મોરલે, આ બંને સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે, હિન્દના લોકોની અંદર જે રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર બની છે એને કચડી નાખવા માટે એ એક યોજના બનાવી અને એ રાષ્ટ્રીય લડતની યોજના કરીને રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ. ત્યારે અંગ્રેજોએ જે ઉપલા વર્ગના મુસ્લિમો હતા એમને એ મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી અને અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માગણી કરવા માટે એક મુસ્લિમ સંગઠનની રચના કરવા માટે એ મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. જ્યારે એ કશું જ ના કરી શક્યા, એમણે બંગાળના ભાગલા રદ કરવા પડે એવી પરિસ્થિતિ આવી ત્યારે શું કર્યું કે ઉપલો મુસ્લિમ વર્ગ હતો ને એમને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા કે તમે તમારું અલગ મતદાર મંડળ માગો, હં, તમે શા માટે આ બધા સાથે જોડાઈ રહેલા છો, અને એ સમજાવવામાં સફળ પણ રહેલા. અને પરિણામે શું થયું તો મુસ્લિમ લીગની સ્થાપના થઈ. પેલા લોકોએ જીદ પકડી કે ભાઈ અમારે તો અમારું અલગ મતદાર મંડળ જોઈએ, અને એ રીતે અલગ મુસ્લિમ લીગ સ્થપાયું 1906ની અંદર. ઈસવીસન 1906ની સાલમાં મુસ્લિમ લીગ સ્થપાયું. હવે આ સંસ્થાની સ્થાપનાની અંદર કોનો કોનો ફાળો વિશેષ હતો, તો એમાં મુસ્લિમોના ધાર્મિક વડા હતા આગા ખાન, ત્યાર પછી ઢાકાના નવાબ હતા સલીમ ઉલ્લા ખાન, પછી વાઇસરોય મિન્ટો તો એ વખતના વાઇસરોય હતા એટલે એ તો હોય જ, ત્યાર પછી ખાનગી મંત્રી હતા ડનલોપ સ્મિથ, આ બધાની એ મહત્વની ભૂમિકા એ ગણાવી શકાય. મુસ્લિમોમાં મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે એટલા માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ એ મુસ્લિમનું વાર્ષિક અધિવેશન રાખવામાં આવે. જ્યારે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન હોય ને એ જ દિવસે આ મુસ્લિમ લીગનું પણ અધિવેશન એ જ દિવસે યોજાય, કે જેથી કરીને બંનેના જે નેતા હોય એ એકબીજાના અધિવેશનની અંદર એ ભાગ લઈ શકે નહીં. અને આમ અલગ પ્રતિનિધિત્વની માગણી એ મુસ્લિમોની નહીં પરંતુ એ અંગ્રેજોની જે નીતિ હતી એ એમના મગજની જ એક નીપજ હતી. આ પોતાનું જે અલગ પ્રતિનિધિત્વની માગણી, પોતાનું અલગ મતદાર મંડળની જે માગણી હતી એ મુસ્લિમોનો વિચાર નહોતો, કોનો વિચાર હતો, અંગ્રેજોનો. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી, તેથી મિન્ટોને કેટલાક લેખકો એ મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. આ જે આખી ઘટના છે બરાબર, મુસ્લિમોને સહયોગી બનાવવાની જે નીતિથી શરૂઆત કરી હતી ને, તો એટલા માટે આ મિન્ટોને મુસ્લિમ કૌમવાદના પિતા કહેવાય છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી કહે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા નહીં, રહીમતુલ્લા નહીં, પરંતુ કોણ છે, લોર્ડ મિન્ટો જ હતા. અને ત્યાંથી આ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે આપણે આઝાદ થયા પછી એ હિન્દ અને પાકિસ્તાન એવા બે ભાગલાની અંદર એ પરિણામ અસ્તુત્વ.